या उमा सर्व पुत्रेषु कुलमाता रूपेण संस्थिता नमस्तस्ये 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 नमो नमः। जय उमियाजी, सौने नमस्कार। संत शुरा अने समृद्धिनी भूमि सौराष्ट्रना जामजोधपुर तालुकामां नानकड़ू सिद्धसर गाम छे, ज्यां वेणु नदीने तीर करमठ कड़वा पाटीदार समुदायना कुळदेवी माँ उमिया केरु धाम छे। लाखो लोकोनी श्रद्धा अने आस्थाना आ स्थानकमां हर वर्ष हजारों यात्रिको माँ उमाना दर्शने आवी चरणे शीश झुकावे छे। सिद्धसर स्थित उमियाधाम मात्र यात्राधाम नथी, पण सामूहिक ऊर्जा, चेतना अने समाज उत्कर्षनु पण केंद्र बिंदु रह्यु छे। कुळदेवीनी ज प्रेरणा अने आशीर्वादथी अहीं शिक्षण, आरोग्य, व्यसन मुक्ति, जड़ संचय अभियान जेवा रूड़ा कार्यो थाई छे। माँ उमानी प्रेरणाथी ज अनेक शुभ संकेतों सांपड़े छे अने साकार थाई छे। आवोज संकल्प एटले द्वारिकापुरी खाते द्वारिकाधीशना दर्शने आवता यात्रिकोना सुखद निवास माटे सुविधायुक्त समाजना निर्माणनो संकल्प। जेवो संकल्प थयो अने आ संकल्पने समाजना श्रेष्ठियो अने सेवको द्वारा वधावी लेवायो। शतेषु जायते शूरः, सहस्त्रेषु च पंडिता, वक्ता दशसहस्त्रेषु दाता भवति वानवा। अर्थात सौमा एक शूरवीर थाय, हजारमा एकाद पंडित होय, दस हजारमा एकाद वक्ता के कथाकार होय, परंतु दाता तो अनेकोमा होय के न पण होय। आवा विरल दाताओ समाजमा छे ए जाणी निश्चित गर्व थाय छे। आ दाताओमा मुख्य दाता एटले सुप्रसिद्ध बान लैब्सना मूवी श्री मौलेशभाई उकाणी अने उकाणी परिवार। आथीच तेमना माता पिता प्रत्येना अपार आदरना आविर्भाव रूपे आ अतिथिगृहनु नाम श्रीमती लाभुबेन डायाभाई उकाणी उमा अतिथिगृह राखवामां आव्युं छे। आ साथे ज अलग अलग योजनाओ प्रकल्पो जेवा के हॉल, रूम, भोजनशाला वगैरे माटे पण अनेक अग्रदाताओनो सहयोग मळ्यो छे। आ उपरांत 2500 થી લઈને 551000 સુધીની રકમના યોગદાનો સ્વીકારાયા અને કાળિયા ઠાકર કૃષ્ણની રાજધાની દ્વારિકાપુરીમાં શ્રી ઉમિયા માતાજી મંદિર સિદ્ધસર દ્વારા સુવિધાયુક્ત ઉમા અતિથિગૃહનું નિર્માણ કાર્ય 9 કરોડની લાગતથી સંપન્ન થયું। સંકલ્પ જાણે કે ભવ્ય શિલ્પ બન્યો। તેનું લોકાર્પણ 27 જાન્યુઆરી 2018ના શુભ દિને કરવામાં આવ્યું। ભારતના પુરાણ પ્રસિદ્ધ તીર્થ દ્વારિકાનો મહિમા કરતા કહેવાયું છે, દ્વારાવતી સમમ સ્થાનમ બ્રહ્માંડેન કિંચન, દ્વારિકેશ સમો દેવો ન ભૂતો ન ભવિષ્યતિ। જય દ્વારકાધીશ। અર્થાત સમગ્ર બ્રહ્માંડમાં દ્વારામતી જેવું કોઈ પણ સ્થળ નથી અને દ્વારકાધીશ સમા કોઈ દેવ નથી। આવા દ્વારિકા ધામમાં ગોમતીજીમાં સ્નાનનું પણ અનેરું મહત્વ છે। હવે તો દ્વારિકાની નજીક સુદામા સેતુ અને શિવરાજપુર બીચ જેવા રમણીય આકર્ષણો ઉમેરાયા છે। આમ વિવિધ કારણોથી અનેરો મહિમા ધરાવતી આ નગરી મધ્યે જ યાત્રાળુઓ માટે પવિત્ર સ્પંદનો, સલામતી, સુવિધા સાથેનું ઉમા અતિથિગૃહ ઉપલબ્ધ છે। આ અતિથિગૃહમાં ઉત્તમ નિવાસની સુચારુ સુવ્યવસ્થા અત્યંત વ્યાજબી દરે પ્રાપ્ત છે। ઉમા અતિથિગૃહમાં 25 જેટલા આરામદાયક રૂમ છે, જેમાં 4 જેટલા વિશાળ સ્યુટ રૂમ્સ, જેન્ટ્સ ડોમેટ્રી, લેડીઝ ડોમેટ્રી પણ સમાવિષ્ટ છે। ભોજનાલયમાં સાત્વિક સ્વાદિષ્ટ ભોજનનો આનંદ લઈ શકાય છે। આ અતિથિગૃહમાં મલ્ટીપર્પઝ હોલ પણ છે, જેમાં વિવિધ પ્રસંગો યોજાય છે। દેશ વિદેશથી આવતા યાત્રાળુઓ અને દેશભરમાં વિસ્તરેલા કડવા પાટીદાર સમાજના યાત્રિકો આ અતિથિગૃહનો નિયમિત લાભ લે છે। તો આવો પધારો, સૌને અમારું ભાવભર્યું નિમંત્રણ છે સુવર્ણ નગરી, કૃષ્ણ નગરી દ્વારિકા, જ્યાં કૃષ્ણના સ્પંદનો અનુભવાય છે, જ્યાં કૃષ્ણ રૂકમણીનું સખ્ય સંપૂર્ણતાનો અનુભવ કરાવે છે,
જ્યાં કૃષ્ણ સુદામાની મૈત્રીની મહેક છે ત્યાં આપનું સ્વાગત છે.